હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું સુથાર વિરલ યોગેશભાઈ કે પ્રયોગના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો પ્રયોગ છે લીંબુના રસના ઉપયોગ વડે. તમારે એક વ્હાઇટ કાગળ પર નામ લખવાનું રહેશે અને એ કાગળને તમારે એક મીણબત્તી પ્રગટાવવાની રહેશે. એ પ્રગટાવેલી મીણબત્તીની ઉપર જે લીંબુના રસ વડે તમે નામ લખ્યું છે એ નામને તમારે મીણબત્તી પર ફેરવવાનું રહેશે. આમ કરવાથી તમે જે લીંબુના રસ વડે નામ લખ્યું છે એ રસ સુકાઈ જશે, ગરમીને કારણે સુકાઈ જશે, એટલે કે ઉડી જશે, અને તમે જે કોઈ નામ લખ્યું છે એ નામ તમને દેખાશે. તો ચાલો આજે આપણે આ પ્રયોગ કરીએ. વાલી મિત્રો, આ વિડિયો તમારા બાળક પાસે કરાવતા પહેલાં સૌથી પહેલાં તમારે સમજવાનું છે. તમે સમજી લીધા બાદ આ વિડીયોની જાણકારી તમારા બાળકને આપવાની છે, કારણ કે આની અંદર મીણબત્તીનો પ્રયોગ કરવાનો રહેશે, જેથી કરીને તમારું બાળક દાઝી ન જાય, કોઈ જાનહાનિ ન થાય એની ખાસ કાળજી રાખજો. તમે જોઈ લીધા બાદ તમારા બાળકને બરાબર માહિતી એને સમજાવજો અને ત્યાર પછી તમે એકવાર જાતે કરજો. જાતે કર્યા બાદ તમારા બાળક પાસે સાથે બેસીને કરાવવા હું તમને નમ્ર અપીલ કરું છું. સૌથી પહેલાં તમારે અડધું કાપેલું એક લીંબુ લેવાનું, એટલે કે એક લીંબુ લો, એને વચ્ચેથી બે સરખા ભાગ કરો, તેમાંથી એક ભાગ લઈ લો. એક ભાગ લઈ લીધા બાદ તમારે કઈ કઈ સાધન સામગ્રીની જરૂર પડશે એ મેં અહીં દર્શાવી છે, તે તમે જોઈ શકો છો. અડધું લીંબુ લઈ લીધા બાદ તમારે એ લીંબુનો રસ એક વાડકીમાં કાઢવાનો રહેશે. આ લીંબુનો રસ કાઢ્યા બાદ તમારે એક વ્હાઇટ કાગળ, એટલે કે નાનો વ્હાઇટ કાગળનો ટુકડો તમારે લેવાનો રહેશે. એટલા માટે કે તમારે આ લીંબુના રસના ઉપયોગ વડે કાગળ પર કંઈક પણ લખવાનું રહેશે, તમે તમારું નામ પણ લખી શકો છો. ત્યારબાદ તમારે એક મીણબત્તી લેવાની રહેશે, તમે કોઈ પણ પાત્રની અંદર તમે એને મૂકી શકો છો. આ બધી સાધન સામગ્રી લઈ લીધા બાદ એક મેચ બોક્સ, જે માચિસ બોક્સ કહેવાય છે, એ લેવાનું રહેશે. અને એ લીધા બાદ તમારે જે વસ્તુથી નામ લખવાનું છે તો આ તમારા એરબર્સ કહેવાય, જે આપણે કાનના મેલ કરવા માટે ઉપયોગ કરીએ છીએ, એ પણ તમે લઈ શકો છો. અથવા તમે રૂનું પૂમરું લઈને પણ લખી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે આ એરબર્ડ્સ લેશો તો લખવામાં બહુ સરળતા રહેશે, એટલા માટે મેં અહીં એરબર્ડ્સનો ઉપયોગ કર્યો છે. હવે તમે સૌ પ્રથમ પહેલાં મેચબોક્સમાંથી એક દિવાસરીની માચિસ કાઢી એને સળગાવો, ત્યારબાદ મીણબત્તીને પ્રગટાવો. મીણબત્તી પ્રગટાવ્યા બાદ તમારે જે એક પાત્રમાં તમે આ લીંબુનો રસ ભેગો કર્યો છે તે આ એરબર્ડ્સની મદદથી વ્હાઇટ કાગળની ઉપર, જો વિદ્યાર્થી મિત્રો આ વ્હાઇટ કાગળ બંને બાજુ વ્હાઇટ છે, મેં કંઈ પણ લખ્યું નથી, તો આ વ્હાઇટ કાગળની ઉપર તમારે તમારું નામ લખવાનું રહેશે અથવા કોઈ પણ તમે શબ્દ લખી શકો છો. તો ચાલો આપણે આ પ્રયોગ શરૂ કરીએ. તો આ લીંબુના રસની અંદર તમારે આ એરબર્ડ્સને અંદર ભીંજવવાનું રહેશે. હવે તમે એની પર વ્હાઇટ કાગળ પર તમે કોઈ પણ અક્ષર લખી શકો છો, તો હું અહીં માત્ર વીર નામ લખીશ, VIR, માત્ર ને માત્ર હું ત્રણ અક્ષર લખું છું, VIR. જો વિદ્યાર્થી મિત્રો, મેં અહીં ત્રણ શબ્દ લખ્યા છે, VIR. હવે તમારે જે ભાગ પર તમે આ નામ લખ્યું છે, જે ભાગ પર તમે નામ લખ્યું છે એ ભાગને કોઈ પણ એક કોર્નર પરથી પકડો, કોઈ પણ એક ખૂણા પરથી પકડો. ત્યારબાદ
આ જે મીણબત્તી સળગે છે એની જ્વાલાની ઉપર એટલે કે આ અગ્નિની ઉપર ધીમે ધીમે આ કાગળને સરકાવો. એટલે આ જે તમારું નામ નિમુના રસ વડે લખ્યું છે એ તમને થોડું ઉપસેલું દેખાશે. વિદ્યાર્થી મિત્રો, આજુબાજુ કાળા ડાર્ક સર્કલ થાય તો કોઈ વાંધો નથી, પરંતુ આ માત્ર તમે એરબર્ડ્સની મદદથી નામ લખ્યું છે એટલે પાણી કલરમાં દેખાશે, પણ જ્યારે તમે આને મીણબત્તીની ઉપરથી સરકાવશો ત્યારે આ નામ થોડું ઉપસેલું જોવા મળશે. એકદમ નજીકથી કરવાનું નથી, માત્ર મીણબત્તીની જ્યોતની ઉપરથી તમારે સરકાવવાનું રહેશે. તો જુઓ, આપણે આગળ વધીએ. એક એક શબ્દને પ્રગટાવવાના રહેશે તમારે, એક એક શબ્દને શું કરવાનું રહેશે, એને સરકાવવાના રહેશે. જુઓ, તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આપ સૌને આ વિડિયો જરૂર ગમ્યો હશે. ધન્યવાદ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ નામ જુઓ, દેખાય છે તમને VIR? તો આ પ્રયોગ આ રીતે કરવાનો રહેશે.